नमस्कार विद्यार्थी मित्रों, एवी एजुकेशनल चैनल में आपनो स्वागत छे। आज आपणे धोरण 11-12 मां इंग्लिश ग्रामर मां यूज ऑफ फंक्शंस जेमां आज आपणे एक्सप्रेसिंग चोइस आ फंक्शन नी चर्चा करीशु, आ फंक्शन शीखीशु। तो एक्सप्रेसिंग चोइस सौ प्रथम આપણે તેનો યુઝ ઉપયોગ જોઈએ। તો આ ફંક્શનનો ઉપયોગ વ્યક્તિની કોઈ કાર્ય કરવા માટેની ઈચ્છા દર્શાવવા માટે થાય છે। એટલે કે વ્યક્તિની કોઈ કામ કરવાની ઈચ્છા હતી એ દર્શાવવા આ ફંક્શનનો ઉપયોગ થાય છે। ખાસ કરીને વ્યક્તિ ત્યારે કોઈ કાર્ય સારી રીતે ના કરી શકે, એટલે કે વ્યક્તિથી ये कार्य सारी रीते थई शक्यु नहीं त्यारे व्यक्ति एवी इच्छा व्यक्त करे छे के हूँ आ काम ना बदले आ कार्य ना बदले बीजु कोई कार्य सारी रीते करी शक्यो होत। हवे व्यक्ति ज्यारे तेवी इच्छा व्यक्त करे त्यारे आ फंक्शन नो उपयोग थाय छे। घणी वखत आवुं बने के आपणे ज्यारे कोई एक काम करीए अने ए काम मां आपणने सफलता न मळे, એ કામ આપણાથી સારું ન થાય, ત્યારે આપણે એવું વિચારીએ કે મેં આના બદલે આમ કર્યું હોત તો સારું હતું, ત્યાં આ ફંક્શનનો ઉપયોગ થાય છે। તેની લેંગ્વેજ આઈટમમાં વુડ રાધર ધેન આનો ઉપયોગ થાય છે। જોઈએ એનું ફોર્મ, એની વાક્યરચના। તો વાક્યરચનામાં સબ્જેક્ટ પછી વુડ રાધર, વી વન ધેન વી વન, આ એની પહેલી વાક્ય રચના છે। એનું એક્ઝામ્પલ જોઈએ તો વી વુડ રાધર રીડ ધેન પ્લે। હવે અહીં એવું કહેવામાં આવ્યું છે કે આપણે રમવાને બદલે વાંચ્યું હોત તો સારું થાત, પરીક્ષા સમયે વાંચવામાં ધ્યાન ન આપ્યું, રમવામાં ધ્યાન આપ્યું અને પછી સારું પરિણામ ન મળ્યું, ત્યારે વ્યક્તિ આ વાક્ય બોલે રમવાને બદલે વાંચ્યું હોત તો સારું હતું। હવે અહીં ફક્ત વી વન ધેન વી વન આટલું જ આપ્યું છે, બીજી એની વાક્ય રચના છે એ મુજબ પણ જવાબ મૂકી શકાય કે સબ્જેક્ટ વુડ રાધર વી વન પછી નાઉન ધેન નાઉન। એનું એક્ઝામ્પલ જોઈએ કે વી વુડ રાધર પ્લે ક્રિકેટ ધેન ફૂટબોલ, ફૂટબોલ રમ્યા એમાં મજા ન આવી એટલે એવું કહે છે કે આપણે ફૂટબોલ ને બદલે ક્રિકેટ રમ્યા હોત તો સારું હતું, તો મજા આવત। એટલે અહીં તમે બે રીતે જવાબ લખી શકો, બંને ક્રિયાપદો દ્વારા, એક ક્રિયાપદ અને બે નાઉન દ્વારા। હવે પહેલું એક્ઝામ્પલ જે છે વી વુડ રાધર રીડ ધેન પ્લે, એના બદલે એમ પણ મૂકી શકાય કે વી વુડ રાધર રન ધેન વોક, ચાલવાને બદલે દોડ્યા હોત તો સમયસર પહોંચી જાય। એટલે અહીં તમે તમારી રીતે કોઈ પણ ક્રિયાપદ મૂકીને જવાબ લખી શકો। એવી જ રીતે બીજી વાક્ય રચના પ્રમાણે તમે કોઈ પણ ક્રિયાપદ અને એને લગતું નાઉન મૂકીને જવાબ લખી શકો કે વી વુડ રાધર રીડ ટેક્સ્ટબુક ધેન નવનીત, નવનીત કરતા ટેક્સ્ટબુક વાંચી હોત તો સારું હતું, કારણ કે પ્રશ્ન પેપર ટેક્સ્ટબુક બેઝડ પૂછાણ, ત્યારે આ વિચાર એના મનમાં આવે એ આવી ઈચ્છા વ્યક્ત કરે। જોઈએ એની એક્સરસાઇઝ, તો કમ્પ્લીટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ યુઝિંગ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ। પહેલું સેન્ટેન્સ ધે વુડ બ્લેન્ક, બ્રેકેટમાં ફક્ત તમને આટલું જ આપેલું છે ધેન અને એક્સપ્રેસિંગ ચોઇસ। હવે આ ધેન એ તમને હિન્ટ માટે આપેલો શબ્દ છે અને પછી ફંક્શનનું નામ આપ્યું છે એક્સપ્રેસિંગ ચોઇસ। તો હવે અહીંયા તમે તમારી રીતે આપણે જે બે વાક્ય રચનાની ચર્ચા કરી આગળ, એમાંથી કોઈ પણ વાક્ય રચનાનો ઉપયોગ કરીને તમે જવાબ લખી શકો। હવે જવાબ અહીં આ રીતે આપેલો છે કે ધે વુડ રાધર રીડ અ નોવેલ ધેન અ સ્ટોરી બુક। હવે અહીંયા એણે વી વન અને
બે નાઉન વાળી વાક્ય રચના લીધી છે. હવે આ વાક્યનો અર્થ એવો થાય કે ભાઈ સ્ટોરી બુક ને બદલે નોવેલ વાંચવાની ઈચ્છા વ્યક્ત કરે છે, કે સ્ટોરી બુક ને બદલે નોવેલ વાંચી હોત તો સારું હતું. હવે અહીં તમે બે V1 મૂકીને પણ જવાબ લખી શકો કે ધેય વુડ રાધર પ્લે ધેન રીડ. આમ પણ મૂકી શકાય, ધેય વુડ રાધર ડ્રિંક ધેન ઈટ. ખાવા કરતા કંઈક પીણું પીધું હોત તો સારું હતું. એટલે આ રીતે તમે કોઈ પણ વાક્ય રચના મુજબ જવાબ લખી શકો. બીજો સેન્ટેન્સ, શી બ્લેન્ક. હવે અહીં હિન્ટ માટે વુડ રાધર આપ્યું છે, ફંક્શન નું નામ તો છે જ એક્સપ્રેસિંગ ચોઈસ, એ વાક્ય રચના પ્રમાણે તમારે જવાબ લખવાનો છે. અહીં ધેન નથી આપ્યું, વુડ રાધર આપ્યું છે. આનો જવાબ આ રીતે બન્યો છે, શી વુડ રાધર ડાન્સ ધેન સિંગ. અહીં બે V1 લીધા છે, કે ગાવાને બદલે ડાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે એને. તો આ રીતે તમે તમારી રીતે કોઈ પણ ક્રિયાપદો બે મૂકી અને જવાબ લખી શકો, અથવા કોઈ પણ એક ક્રિયાપદ અને એને લગતા બે નાઉન મૂકીને પણ જવાબ લખી શકો. જેમ કે પહેલો જવાબ, બીજામાં બે ક્રિયાપદ છે, પહેલા જવાબમાં ક્રિયાપદ રીડ અને બે નાઉન લીધા છે નોવેલ અને સ્ટોરી બુક. તો રીડ લીધું એટલે પછી નાઉન તરીકે તમે કોઈ પણ વાંચવાની સામગ્રી, વાંચવાની વસ્તુ જે છે એ નાઉન તરીકે લઈ શકો. હવે અહીં આપણે આનો જવાબ, બીજા વાક્યનો જવાબ આમ પણ મૂકી શકીએ કે શી વુડ રાધર સિંગ અ સોંગ ધેન અ ભજન. ભજનને બદલે ગીત ગાવાની ઈચ્છા વ્યક્ત કરી, તો સિંગ એટલે ગાવું, તો ગીત અને ભજન બે ગાઈ શકાય. તો આ રીતે તમે જ્યારે બે નાઉન થી જવાબ તમારે લખવો હોય ત્યારે આગળનું ક્રિયાપદ એવું મૂકવાનું છે કે જે બંને નાઉન સાથે બંધ બેસતું હોય, નહીતર જવાબ ખોટો ગણાય. ત્રીજો સેન્ટેન્સ, આઈ વુડ રાધર બ્રેકેટમાં ધેન એક્સપ્રેસિંગ ચોઈસ, જવાબમાં આઈ વુડ રાધર રેસ્ટ ધેન વર્ક. કામ કરવાને બદલે આરામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ચોથું સેન્ટેન્સ, યુ બ્રેકેટમાં વુડ રાધર એક્સપ્રેસિંગ ચોઈસ, જવાબ યુ વુડ રાધર બાય અ કાર ધેન અ બાઇક. અહીં બાઇકના બદલે કાર ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પસંદગી બતાવી છે કે બાઇકના બદલે કાર ખરીદવી હોત તો સારું હતું, કાર ખરીદવાની જરૂર હતી. તો આ રીતે અહીં ક્રિયાપદની સાથે બે નાઉન આપેલા છે. હવે અહીં બાય અ કાર ધેન અ બાઇક એના બદલે એમ પણ લખી શકાય કે બાય અ ન્યુ હાઉસ ધેન એન ઓલ્ડ હાઉસ. જૂના ઘરના બદલે નવું ઘર ખરીદ્યું હોત તો સારું હતું. હવે અહીં ક્રિયાપદ બાય મૂક્યું છે, એના બદલે તમે કોઈ પણ ક્રિયાપદનો તમારી રીતે ઉપયોગ કરી શકો, તમને જે યોગ્ય લાગે તે ક્રિયાપદનો ઉપયોગ કરી શકો. દાખલા તરીકે યુ વુડ રાધર પુટ ઓન અ બ્લુ શર્ટ ધેન અ રેડ શર્ટ. લાલના બદલે બ્લુ શર્ટ પહેરવાની ઈચ્છા વ્યક્ત કરી. એટલે ક્રિયાપદ તમે કોઈ પણ મૂકી શકો અને એ ક્રિયાપદના આધારે તમારે યોગ્ય નાઉન બે મૂકવાના, બંનેની વચ્ચે ધેન મૂકવાનું. પાંચમું સેન્ટેન્સ, હી વુડ. હવે અહીં બ્રેકેટમાં ફક્ત રાધર આપ્યો છે અને એક્સપ્રેસિંગ ચોઈસ, તો જવાબમાં હી વુડ રાધર વોક ધેન ગો ઇન બાઇક. તો બાઇકમાં જવાને બદલે અહીં ચાલવાની ઈચ્છા વ્યક્ત થઈ, અહીં બે ક્રિયાપદ લીધા છે. હવે અહીં જે બે ક્રિયાપદ આપેલા છે એના બદલે તમે બીજું કઈ મૂકી શકો કે હી વુડ રાધર વોક ધેન ગો ઇન બસ, ગો ઇન કાર. આ રીતે કોઈ પણ તમે વર્ડ મૂકીને જવાબ પૂર્ણ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આગળના ફંક્શનની વાત આપણે આગળના વિડીયોમાં કરશું. થેન્ક યુ વેરી મચ.